અપકમિંગ ગુજરાતી ફિલ્મ કેમ છે નું ટ્રેલર લોન્ચ. ફિલ્મ એ મનોરંજન છે અને સમાજનું દર્પણ છે. બસ આવા જ ઉમદા હેતુ સાથે આર્ટમેન ફિલ્મ લિમિટેડનો પાયો નાખ્યો છે કે દર્શકોને મનોરંજનની સાથે કંઈક મહત્વની વાત લઈ જાય. આજ બેનર હેઠળ હાલમાં કેમ છો નામને ગુજરાતી ફિલ્મનું નિર્માણ થયું અને ફિલ્મ 17 જાન્યુઆરી 2020 રોજ સમગ્ર ગુજરાત, મહારાષ્ટ્ર અને વિદેશમાં પણ રજૂ થવા માટે તૈયાર છે. અમદાવાદના સિનેપોલિસ ખાતે તાજેતરમાં જ આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું. ફિલ્મનું લેખન દિગ્દર્શન કર્યું છે વિપુલ શર્માએ, જ્યારે તેમનું નિર્માણ શૈલેષ ધામેલિયા દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મના મુખ્ય કલાકારો છે તુષાર, સાધુ, કિંજલ, રાજપ્રિયા, જૈમિની ત્રિવેદી, હરીશ ડાગિયા, કલ્પેશ પટેલ, ચેતન દૈયા, જય પંડ્યા તથા મમતા ભાવસાર. ફિલ્મનું સંગીત આપ્યું રાહુલ પ્રજાપતિએ અને ગીતો લખ્યા છે મિલિંદ ગઢવી તથા રાહુલ પ્રજાપતિએ. રાહુલ પ્રજાપતિ, જિગરદાન ગઢવી, લાવણી ચક્રવર્તી અને પ્રતિની ગાડગેએ ફિલ્મના ગીતોમાં પોતાનો મધુર અવાજ આપ્યો છે. કેમ છે ફિલ્મનું શૂટિંગ અમદાવાદના સુંદર લોકેશન પર થયું છે. શૈલેષ ધામેલિયા છે અને આર્ટમેન ફિલ્મ્સ લિમિટેડ છે. પ્રોડક્શન હાઉસ છે એ અમારી કંપની છે. કેમ છો ફિલ્મ 17 જાન્યુઆરી રિલીઝ થઈ. અબાઉટ આજ સુધીમાં ક્યારેય પરિણિત પુરુષ ઉપર કોઈ ફિલ્મ નથી બની. સ્ત્રીઓ ઉપર બની છે, રેપ ઉપર હોય કે આપણે સ્ત્રીને આપણા બતાવીએ, બધું ઘણી બધી ફિલ્મો આવી સ્ત્રીઓ ઉપર. પણ ક્યારે આજ સુધીમાં ગુજરાતી, હિન્દી કે ઇંગ્લિશમાં ક્યારે પુરુષની કોમન ડે ટુ ડે લાઈફમાં પ્રોબ્લેમ કે એ માણસ શું ફીલ કરે છે એના પર ક્યારેય ફિલ્મ બની નથી. તો અમે એક એવો પ્રયાસ કર્યો છે કે પુરુષની લાગણીઓને બધાની સામે લાવીએ. અમે એ જ કે આપણે ઘણીવાર છોકરાને સ્ટ્રોંગ માનતા હોઈએ અને હોય જ છે, એની ફિલિંગ્સને ક્યારેય સમજવાની કે વ્યક્ત કરવાની એને ચાન્સ બહુ ઓછો મળતો હોય છે. તો આ ફિલ્મ થ્રુ બતાવીએ છીએ કે પુરુષ છે એના ઉપર કેટલી જવાબદારી હોય છે અને એ આખો દિવસ કેવી કેવી તકલીફોમાંથી કે કેવી જવાબદારીમાંથી પસાર થતી હોય. પહેલાં તો એવું કહીશ કે આપ સૌને બહુ જ બધું થેન્ક યુ અહીંયા ટ્રેલર લોન્ચમાં અમારા પરિવાર સાથે જોડાવવા માટે. અમારી ફિલ્મ કેમ છો રિલીઝ થાય છે 17 જાન્યુઆરી. જે તમે મારા કેરેક્ટર વિશે પૂછો, હું અત્યાર સુધી જે ક્યારે મેં ના ભજવ્યું હોય કે આવા કાઠિયાવાડી કેરેક્ટરનો અંશ પણ ના હોય એવું એક નવું જ કેરેક્ટર છે આ ફિલ્મમાં. અને થોડીક ચેલેન્જ એટલા માટે હતી કારણ કે જે આપણે નોર્મલ જે અમદાવાદી ગુજરાતી હોય એના કરતાં કાઠિયાવાડી લહેકો બહુ જ અલગ અને ચેલેન્જિંગ હતો, જેના માટે અમે 10-15 દિવસ આ વર્કશોપ્સ કર્યા હતા. અમારા ટીમમાંથી જે પણ અમારા કાઠિયાવાડી ટ્યુટર્સ હતા, જે લોકો મને બહુ જ હેલ્પ કરતા હતા ટુ કે એ લહેકો ક્યાંય ને ક્યાંય છૂટે નહીં. બાકી હું એક બીજી બી ચેલેન્જની વાત એવું કહીશ કે જ્યારે યુઝ્યુઅલી ગુજરાતી બીજા લહેકો શીખવો હોય ને એ કદાચ થોડુંક સહેલું બનતું હોય છે, પણ જ્યારે અંગ્રેજી ભાષા પણ કાઠિયાવાડી એક્સેન્ટમાં જ્યારે બોલવાની થાય ત્યારે ઇઝ ધ રિયલ ચેલેન્જ. એટલે આઈ થિંક એ બધી ઘટનાઓ પણ ક્યાંક વચ્ચે વચ્ચે, કારણ કે આ કાઠિયાવાડી છે પણ આ કેરેક્ટર એકદમ ભણેલી ગણેલી અને બહુ જ આગળ પડતી છોકરી છે, એટલે એ લોકો થોડું યુ નો થોડું ડિફરન્ટ ઇંગ્લિશ હોય. એટલે ધેટ ઇઝ વોટ આઈ ટ્રાઈડ વિથ માય કેરેક્ટર અને આઈ હોપ તમને બધાને 17 જાન્યુઆરી બહુ જ મજા આવે. તમારે કાઠિયાવાડી કેટલો ટાઈમ લાગ્યો અને આ પિક્ચરમાં જ્યારે તમે જ્યારે ડાયરેક્ટ છો કેવી કેવી તકલીફો પડી? લકીલી તકલીફો નથી પડી પણ ટાઈમ ખાસો લાગ્યો હતો. 10-15 દિવસ સુધી અમે લોકો રોજ એના એ જ ડાયલોગ્સને કાઠિયાવાડી લહેકામાં બોલવાના પ્રયત્નો કર્યા છે. એટલી હદ સુધી કે હું ટ્રાય કરતી હતી કે હું બધા જ જેસ્ચર મારી રિયલ લાઈફમાં પણ હું થોડાક કાઠિયાવાડી પ્રોપર કાઠિયાવાડી જ બોલું. એ લોકોને જ મેં બહુ બધી ઓડિયો ક્લિપ્સ સાંભળી, મેં બહુ બધા વિડીયોઝ જોયા હતા જસ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે એ લોકો વચ્ચે ધારો કે આપણે બોલતા બોલતા આટલું પણ કરતા હોય પણ એ કાઠિયાવાડી જ્યારે કરે ત્યારે અલગ કરે. એટલે એ લેંગ્વેજ સ્કિલની બહુ મજાઈ મળે, એ ચેલેન્જિંગ. અને બાકી ફિલ્મ જોશો અમે બધા થોડાક વજન વધારેલા લાગશું કારણ કે આપણે બધા ગુજરાતી ખાતા પીતા સુખી ઘરના બતાવ્યા છે, એટલે અમે બધાએ થોડું થોડું વજન પણ વધાર્યું હતું. અને ઓવરઓલ અને અમારી ફિલ્મ શૂટ કરતી વખતે અમને બહુ મજા પડી ગઈ. મેં અત્યાર સુધીની મારી જેટલી પણ ફિલ્મ છે એક્સપિરિયન્સ પરથી હું જોયું છે કે જે ફિલ્મ ફ્લોર ઉપર કરવાની બહુ જ મજા આવે ને એ ઓલવેઝ ઓડિયન્સને મજા જ પડે. બેઝિકલી કેવું હતું કે આની અંદર જો તમે ટ્રેલરમાં પણ જોયું છે કે થોડી થોડી સાસુઓની રોકચોક બધાય છે કે જે જે પરિવારમાં જે રોજિંદી એક્ટિવિટી હોય એવી કંઈકની કંઈક છે, પણ એમાં ઘણી વખત એવું થતું હતું કે ઓફ સ્ક્રીન પણ એવું જ લાગે કે જૈમિની મેમ જે એમને જૈમિની મેમ વગર બેઠા હોય તો એ પેલું જે સાસુઓવાળી કેમિસ્ટ્રી હોય ને એ ઓફ સ્ક્રીન પણ આવી ગઈ.
પછી જે અમારું આખું ફેમિલી છે, એટલે જે મારા પપ્પા હોય કે જે ભાઈ હોય, એ બધા જ ઓફ સ્ક્રીન પણ એવા જ લાગતા હતા. ઓફ સ્ક્રીન પણ અમે બધા એ જ કેરેક્ટરમાં ઘૂસી ગયા હતા કે આમ જ્યારે લાસ્ટ ડે હોય ને કે જ્યારે રેપ થઈ જવાની હતી ફિલ્મ, ત્યારે એવું લાગતું હતું કે અરે આ પરિવાર સાથે ફરી વખત કામ કરવાનો ચાન્સ મળે. સો ઓવરઓલ અમને શૂટ કરવાની બહુ જ મજા આવી છે. તો આ ફિલ્મ દ્વારા તમે શું મેસેજ આપો? અમે ફિલ્મો આ ફિલ્મ દ્વારા એવો મેસેજ આપશું કે આપણે બધા જ, અને સ્પેશિયલી ગુજરાતી, કે આપણે બધા જ હસતા રમતા લોકો હોઈએ. આપણને કોમેડી જોવી ગમે, આપણને ઇમોશન્સ જોવા ગમે. લાઈફને બહુ જ સિરિયસલી ન લેવી, અને લગ્નને મહત્વ આપવું, અને પરિવારને ખાસ મહત્વ આપવું. કારણ કે બધું જ થતું રહે. તો અભી અગર આજ રાત હે તો કલ સુબહ હું, આ એવી જ કંઈક વાર્તા છે. અને પણ તો પણ પરણિત પુરુષની જે સેન્ડવિચ થતી હોય છે એ બહુ જ બધા પુરુષો એને રિલેટ કરશે, અને બધી જ બહુઓ માટે મેં અવાજ ઉપાડે છે. થેન્ક યુ. જે આપ ફિલ્મ છે એના વિશે છે ક્રિપ્ટો માઈન્ડ, તેમનું નામ કેમ છો છે, અને એની ટેગલાઇન બહુ ઇમ્પોર્ટન્ટ છે, દરેક પરણિત પુરુષની આત્મકથા. આ જ લાઈન ઉપર આખી ફિલ્મ બનાવી છે, અને આપણે દિવસમાં 100 વાર બોલતા છીએ કેમ છો, પણ શું સાચે મજામાં હોઈએ છીએ એની પહેલી જ આ એક વાત છે. અને વિપુલ શર્માએ આ ફિલ્મ લખી છે અને ડિરેક્ટ પણ કરી છે. આર્ટમેન ફિલ્મ લિમિટેડ આ ફિલ્મ પ્રોડ્યુસ કરી છે, અને 17 જાન્યુઆરીએ આપણા નજીકનાથી સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. તો એક ફેમિલી સાથે જોવાઈ જેવી, અને દરેક પરણિત પુરુષે એને ફેમિલીને બતાવવા જેવી ફિલ્મ છે, એ છે કેમ છો. સર, પરણિત પુરુષ ભવિષ્યમાં જે પરણિત પુરુષ હોય એના માટે શું મેસેજ આપો તમે? ઇટ્સ અ પોઝિટિવ મેસેજ, પણ એટલે દરેક પરણિત જોશે ને તો જે ભવિષ્યમાં પણ પરણિત થવાના છે એમના માટે પણ આ જોવા જોઈએ કે એમને ટ્રેનિંગ મળે આ ફિલ્મથી. સર, આ તમારા પાત્ર વિશે થોડું બીટમાં જોડું છે. મારું પાત્ર ફિલ્મનું નામ છે, ફિલ્મના મારા પાત્રનું નામ છે મયુર મહેતા, અને એક મિડલ ક્લાસ મેરિડ મેન છે. તો એક 30,000નો પગાર હોય અને 35,000નો ખર્ચો હોય, અને ઉપરથી ઘરના વ્યવહારો બતાવવાના હોય, ફેમિલી વાઈફનું પ્રેશર હોય, મમ્મી પપ્પાનું પ્રેશર હોય, ઘરના ખર્ચા હોય, અને આ બધું કઈ રીતે એ સવારથી સાંજ સુધી દોડા દોડ કરીને ટેકલ કરતો હોય છે ને, આ રોજબરોજના દરેકના જીવનની વાત છે. અને દર ગેરંટી આપું છું કે દરેક મેરિડ મેન એવું કહે છે કે જસ્ટ ઇટ્સ માય સ્ટોરી.